इश्क पसीना भारत में 23 सप्टेम्बर 2022 रोज रिलीज थी थी। आ फिल्म में युवा अने अभिनेता भाविन भानुशाली और भूतपूर्व मिस इंडिया मालती चाहर जो बने तेमनी फीचर फिल्म में डेब्यू करी। भाविन भानुशाली और मालती चाहर ने बात करता फिल्म में पीढ़ अभिनेत्री जरीना वहाब विजेंद्र जेवी स्टार कास्ट नो समावेश थाय छे। काला कायनत अरोरा गौरिका मिश्रा अने बीजा घणा एक्टरो छे। इश्क पश्चिमनी टीमें मुख्य लीड भाविन भानुशालीना पोताना वतन सूरत ने रिलीज पछी फरीथी गुजरात की मुलाकात लेवानुं पसंद कर्युं। दिग्दर्शक अरविंद पांडे अने निर्माता सूरज सूर्य मिश्रा साथे भाविन शहर की मुलाकाते आव्या हता, ज्यां तेमना ताजेतर में रिलीज थयेला रोमेंटिक ट्रेक जोगी हो गया पर गुंगळावीने अने गीतो गाईने युवा भीड़ साथे वार्तालाप कर्यो हतो। सुरतीओना दिल में नवोदित कलाकारों कायम माटे एक खास स्थान बनावी लीधुं छे। सूरज सूर्य मिश्रा अने सालू मिश्रा जेमणे प्रथम वक्त आ फिल्मनुं निर्माण कर्युं छे तेओ प्रतिभावो विशे खूब ज आत्मविश्वास अने खुश छे। इश्क पश्चिमना वार्ता प्रेक्षकोने लागणीना अनेक स्तरोमांथी पसार करीने युवा प्रतिभाने टेको आपवाना ध्येय साथे सरळता अनुभवी छे। इंडस्ट्रीने अने अनेक अलग लव स्टोरी ઓફર કરે છે। હું સુરતમાં કોઈ મહેમાન નથી, સુરત મારું જ ઘર છે। અહીંયા મારા એટલા પોતાના લોકો છે કે મને મહેમાન જેવું ક્યારે લાગતું નથી, ક્યારે ફીલ નથી થયું કે હું મારું અહીંયા ઘર નથી। અહીંયા મારા સેંકડો ઘર છે, તો અહીંયા હું કોઈ મહેમાન નથી સુરતમાં। ઇશ્ક પશ્ચિમના મારી ફર્સ્ટ એઝ અ મેઇન લીડ બોલિવૂડ ફિલ્મ છે અને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્પેશિયલી બહુ બહુ પ્રેમ મળ્યું છે મને। ટ્યુઝડે છે, નવરાત્રિ ચાલુ છે, તો પણ સમય કાઢીને બધા મારા જે ચાહકો છે, મારા પ્રેમી છે, મારા ફેમિલી કહી શકું એવા લોકો જોવા આવ્યા છે પોતાનો સમય કાઢીને, તો બહુ બહુ ખુશી થાય છે। લવ સ્ટોરી છે અને આ ફિલ્મના દ્વારા અમે એક પ્યોર લવ દર્શાવવાની કોશિશ કરી છે। મારું જે કેરેક્ટર છે એ જોઈ નથી શકતો અને પછી એના સાથે ફિલ્મમાં અમુક ઇન્સિડન્ટ્સ થાય છે, તો જે સ્ટોરીને કેરી ફોરવર્ડ કરે છે અને એક બહુ યુનિક વેની લવ સ્ટોરી દર્શાવવાની કોશિશ કરી છે। લોકોને આઈ થિંક મારા એફર્ટ્સ બહુ ગમશે કે કાંઈ મારી ફર્સ્ટ મૂવી છે ને મેં હીરોગીરીને લુક્સ પર ધ્યાન ના આપીને એક્ટિંગ પર એક્ટિંગ દર્શાવવાની કોશિશ કરી છે મેં, કે અહીં તો ફર્સ્ટ ફિલ્મ હોય તો બધાને સારું લાગવું હોય એટલે હું સારું એકદમ હીરો લાગું, પણ મેં એ બધું છોડીને મેં ટ્રાય કર્યું કે એક એક ડિફિકલ્ટ રોલ મને પ્લે કરવા મળે। મૂવી 23 સપ્ટેમ્બરે રિલીઝ થઈ ગઈ છે અને સુરતમાં 3 થિયેટરમાં હતી, હમણાં 2 થિયેટરમાં છે। આજે જ્યારે રિલીઝ થઈ ત્યારે 3-4 થિયેટરમાં હતી, હવે 2 થિયેટર્સમાં છે કેમકે નવરાત્રિ છે। ઓકે, બસ ગુજરાતની ધરતીએ જેવો મને પ્રેમ હંમેશા આપ્યો છે એવો પ્લીઝ આ ફિલ્મને બી આપજો। તમારો છોકરો છું અને તમારા પ્રેમથી જ આગળ વધી શકીશ। થેન્ક યુ। સુરત સૂર્ય મિશ્રા દ્રઢપણે માને છે કે ફિલ્મને નિશકપણે ઉદ્યોગમાં એક નવો કીર્તિમાન પ્રસ્થાપિત કર્યો છે અને દર્શકોના પ્રતિસાદથી તે ખૂબ જ ખુશ છે। ઇશ્ક પશ્ચિમના એક ભાવનાપૂર્ણ કાવ્યાત્મક અને અસામાન્ય પ્રેમકથાનું નિરૂપણ કરશે જે દર્શકોના હૃદયને સ્પર્શી જશે। મ્યુઝિક કમ્પોઝર શ્યામ બાલકર અને શાશ્વત પ્રખર ભારદ્વાજ ફિલ્મના આત્માને ઉશ્કેરતા સંગીત માટે જવાબદાર છે। શ્યામ બાલકર અને દિગ્દર્શક અરવિંદ પાંડેએ સુંદર ગીતો લખ્યા છે। ફિલ્મ 23 સપ્ટેમ્બર 2022 રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે અને સફળતાપૂર્વક ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ, હિન્ટ ટીવી ન્યૂઝ, સુરત।